શું દુઃખ છે કે આમ કેતા છે નથી નથી જડતી એ દુઃખ છે ગોતવાતું નથી જો કથામાં આવ્યું કે ભગવાનના ભક્ત હનુમાનજી મહારાજ જેવા છે એની સાથે સંબંધ થાય ને તો એનો હાથો મળી જાય હવે તમારે કોઈની સાથે સંબંધ કરવા છે અને હાથા મળવા હોય તો હનુમાનજી મહારાજ પાસે જાશો એ તો બ્રહ્મચારી નૈષ્ઠિક બ્રહ્મચારી છે ત્યાં કામ નહીં થાય એમ નહીં ડાયરેક્ટ ભગવાન પાસે આવશો તો નહીં થાય આપણે ભગવાન સુધી પહોંચવાનું એક આ માધ્યમ છે હનુમાનજી મહારાજ દરરોજ આપણે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ પણ દરરોજ હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજના પ્રથમ દર્શન થાય છે કોઈ નોટ કરી કે હનુમાનજી મહારાજને ગણપતિજી મહારાજના પ્રથમ દર્શન શા માટે અને મંદિરના છેલ્લા પગથિયાને પગે પણ બધા લાગે આ બધા નોટ કરવા જેવા પોઈન્ટ છે હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજની પાસે આપણે દર્શન કરીને આવીએ છીએ એનો ફાયદો શું એ હું આગામી દિવસોમાં કહીશ આજ નહીં કહી દઉં તમે દરરોજ હનુમાનજી મહારાજ ને ગણપતિજી મહારાજના દર્શન કરીને આવજો અને વિચારજો સરસ મજાની હનુમાનજી મહારાજની કથા છે ભગવાન શ્રીહરિ હોય ભલે ભગવાન રામ હોય કૃષ્ણ હોય આ તો ભગવાનના દાસ છે ભગવાનને દુઃખ ન આવે પણ આ લોકમાં આવ્યા હોય ને એટલે જીવનમાં ગ્રહણ કરવું પડે અને એ ગ્રહણ એટલા માટે જ કરે કે પોતાના ભક્ત છે પોતાના સેવક છે ને સેવા કરે ને હનુમાનજી મહારાજ તો રાહ જોઈને જ બેઠા હોય કે મને મારા સ્વામી ક્યારે સેવા બતાવે અને હું ઝડપી લઉં આપણે પણ એવા જ થવું છે એવું જ બનવું છે એ ક્યારે બનાશે તો એના જીવનના આવા પુષ્પો આપણે લીધશું ને જીવનમાંથી કંઈક લેશું કંઈક ગ્રહણ કરશું તો આપણા જીવનમાં આવશે અને એના જેવા બની શકાશે અને ભગવાન સુધી પહોંચી શકાશે હનુમાનજી મહારાજની ગાથા ગાઈએ તો કુરીએ એના પર આપણાથી આપણી જીભ ટૂંકી પડે એવા ભગવાનના ભક્ત કે વર્લ્ડમાં હું વર્લ્ડમાં કહું છું વર્લ્ડમાં જાઓ ને તમે તો ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર મળે મળે અને મળે જ હનુમાનજી મહારાજનો ભક્ત તો દેશના ખૂણે ખૂણે હશે એટલે ખૂબ હનુમાનજી મહારાજની ગાથા બહુ મોટી છે અને આપણે 9 દિવસ સુધી હનુમાનજી મહારાજની આ ગાથાને આપણા જીવનમાં ચરિતાર્થ કરશું અને હનુમાનજી મહારાજ જેવા બનવાના પ્રયત્નો કરશું આજ બહુ સમય નથી લેવો 8 વાગે આપણી કથાનો દરરોજનું આયોજન છે કે 8 વાગે કથાનો સમય છે પૂરું થશે એટલે આપણે સંતોના આશીર્વાદ લઈશું અને તમારામાંથી કોઈને ઈચ્છા થાય ને કે સ્વામી મારે 2 શબ્દ બોલવા છે તો પણ તમને મળશે હો બોલજો તમને એમ થાય કે મને કંઈક બોલવું છે તમારા હૃદયમાં ઉદ્ગારો હોય કંઈ પણ કહેવાના તો આપણે સંતોને નહીં લે સંતો તો સાંભળો જ છો તમે તમને મોકો આપશું બોલવાનો અહીંયા બોલો આપણે સાંભળશું કેટલા દિવસ
आ भगवान ने भगवान ना भक्तों ना गुण आ मोटे थी बोला ने गवानी बद्धा थी उत्तम सर्व थी उत्तम एस है એટલે આ કરવાનું છે. આપણે કોઈને દુઃખ નથી, આપણે બધા સુખ્યા છીએ. દુઃખ મનાય છે ને એ જીવની મહારાજ એમ કહે છે નાદારી છે. શું છે? નાદાર થયો છે જીવ એટલે દુઃખ મનાય છે. પોતે આ દુઃખ પોતાનું માની લીધું છે એટલે દુઃખ આવે છે, નહીં તો જીવને દુઃખ હોય નહીં. જે જીવની અંદર અંતરે આમીપણે કરીને ભગવાન રહ્યા હોય એને દુઃખ આવે જ કેમ? એટલે બહુ સરસ સુંદર સભા થઈ છે અને બહુ રળિયામણી સભા લાગે છે. અને આવી સભા દરરોજ, હજી તો જગ્યા છે, કોઈકને કહેજો હજી જગ્યા છે એવો તો આવે, આમંત્રણ દેજો અને તેડી આવજો. તમે કોઈને તેડી આવશો ને તો તમને બોનસ પણ મળશે. શું મળશે? તમને બધાને એક એક લાખ રૂપિયા એક જણ તેડી આવશે. મંજૂર હે? કાલે જે એક જણા તેડી આવીને એક લાખ રૂપિયા ઇનામ આપશું. આપણે મારા કોઈ હા નથી કરતા, તમને ખબર હે સ્વામી દેવાનંદ છે એમને. અરે જે શું કે ખપતા નથી ઘણા પડ્યા તો આજના પ્રસાદી ના યજમાન કોને? કોઈ નથી એવું કઈ વાંધો ને, અમે થઈ જાય. આજના પ્રસાદી ના યજમાન અમે થશે. સરસ વાળા ભક્તજનો, ખૂબ આજ ભાવથી વક્તા શ્રી આપણને કથાનું શ્રવણ કરાવ્યું અને આપણે કથા પણ સાંભળી અને હનુમાનજી મહારાજના જીવન ઉપર આ સ્તોત્રની દરરોજ આપણે એક એક શબ્દને આપણા જીવનમાં ઉતારી અને ભગવાનમાં આપણું જીવન બનાવશું એવા પ્રયત્નો આપણા દરરોજ આજે 21 તારીખથી કરીને 29 તારીખ સુધી સતત રહેશે. તો આજ આપણા મંદિરના પ્રમુખ પ્રેમજીભાઈને કહીશ કે અહીંયા આવે અને ભગવાનની આરતી આપણે યુવાનોમાં તો આરતી તૈયારી કરજો પૂજારી બાપા. તો પ્રેમજીભાઈને કહીશ કે આવે અને અહીંયા સંતોની સાથે ભગવાનની આરતી અને કથાની પૂર્ણાવતીની આજના દિવસની આરતી આપણે અહીંયા ઉતારશું અને બધા ભક્તો આરતીમાં બધા ઊભા થઈ જાય.